ચોટીલાની એનએન શાહ સ્કૂલમાં રાષ્ટ્રીય સાય સ્વર્ગત ઝવેરચંદ મેઘાણીની 74મી પુણ્યતિથિ નિમિત્તે કસુંબલ ડાયરો યોજાયો. કસુંબલ ડાયરાને રંગ લગાવવા સુપ્રસિદ્ધ સંગીતકાર પંકજ ભટ્ટના સંગીતના સથવારે ગાયક અભયસંગ રાઠોડ, ધીરુભાઈ સરવૈયા, લલિતાબેન ગોડાદરા, નિલેશ પંડ્યા, રાધાબેન વ્યાસ, માલાબેન ભટ્ટ સહિત કલાકારોએ મેઘાણીના ગીતો રજૂ કર્યા હતા. સુપ્રસિદ્ધ એવા ચોટીલાના પંચાર ભૂમિમાં જન્મેલા એવા રાષ્ટ્રીય શાયર સ્વર્ગીય ઝવેરચંદ મેઘાણીનું નામ સાંભળતાની સાથે જ ગુજરાતના ગૌરવક્ષામાં ઇતિહાસની ઝાંખી નજર સમક્ષ તરી આવે છે. રાજ્ય સરકારે મેઘાણી સ્મૃતિ સ્થાનો વિકસાવવા મોટું બજેટ ફાળવ્યું છે. રાષ્ટ્રીય શાયર અને ઝાલાવાડના પનોતા પુત્ર ઝવેરચંદ મેઘાણીની આજે 9 માર્ચ 2021ના રોજ 74મી પુણ્યતિથિ છે, ત્યારે ગુજરાતભરમાં ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક સ્મૃતિ સ્થળ કર્મનિર્વાણ ભૂમિ બોટાદ, કર્મભૂમિ રાણપુર, શૌર્યભૂમિ ધંધુકા, બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ કાર્યક્રમો યોજાનાર છે. ગુજરાત સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ગ્રંથાલય વિભાગ દ્વારા મેઘાણી જન્મસ્થળની સામે આવેલી સરકારી તાલુકા પુસ્તકાલયમાં મેઘાણી સાહિત્ય પુસ્તકનું પ્રદર્શન યોજાયું હતું. આ સમયે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા, DYSP મુંદવા સહિત કિરીટસિંહ રહેવર, મહિપતસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પિનાકિનભાઈ મેઘાણી સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ સિજાલા, ZSTV ચોટીલા.